નિષ્કલંક હોવું જોઈએ. બસમાં આપણે ઊંઘીએ તો વાંધો નહીં, પણ ડ્રાઈવર તો જાગતો હોવો જ જોઈએ. આપણે બધા પેસેન્જર કહેવાય, પણ ગુરુ છે ને એ ડ્રાઈવર કહેવાય. એ ગુરુ તો ઊંધું મારે એટલે આપણે ક્યાં જઈને બેહવું. સંતો હાચા હોવા જોઈએ. ખોટા સાધુ ને એટલે ગામડામાં જઈને ત્યારે બોલે, સાધુ બાધુ આવ્યા, સાધુ બાધુ. કે રામાયણ ની અંદર આ પ્રસંગ આવે છે, રામાયણમાં જ, કે જયારે રામચંદ્ર ભગવાન 14 વર્ષના હતા ત્યારે વિશ્વામિત્ર ઋષિ રામચંદ્ર અને લક્ષ્મણજીને લઈ અને ધનુષ યજ્ઞ જનક રાજાએ કરેલો ને ત્યાં ગયા છે. કારણ કે કથા કેવી આવે છે કે રાવણ છે ને, રાવણ એને ટેક્સ માંગેલો. કોને કે ટેક્સ માંગ્યો? ઋષિ મુનિઓ વગેરે. રાવણની અંદર એટલે કામ વાસના નહોતી, અભિમાન પણ હતું, લોભ પણ હતો. અને રાવણને સમજાવવામાં કોઈ બાકી નહોતું રાખ્યું. જો વિભીષણે સમજાવ્યા, એના દાદાએ સમજાવ્યા માલ્યવાન, પછી મંદોદરીની પત્ની સમજાવ્યા, પછી હનુમાનજી સમજાવ્યા, અને છેલ્લે અંગતને સમજાવવા ગયો છે. લડાઈ પેલા રામ ભગવાને અંગતને મોકલ્યા કે હજી તમે સમજાવો, આપણે પાછા જતા રહી, સીતા આપી દે આપણને, યુદ્ધ કરી એમાં તો નિર્દોષ મરી જશે. રામની ઈચ્છા નહોતી યુદ્ધ કરવાની, ઠેઠ પોગી ગયા પછી નો કે મારીને જ જવું છે. થાકીને બીજાને એવું થાય, ભગવાન તો દયાળુ હોય. અને રામ, રાવણ કોઈનું માને નહીં, કોઈનું ન માને ને રાવણ કહેવાય. આપણે નહીં કહેતા હું કોઈનું સાંભળવામાં આવશે નહીં, હું કોઈનું કયું માનવાનું જ નથી, એને હું કહેવાનું? રાવણ બસ. અને આ રાવણે ટેક્સ માંગ્યો. કોને આગળ માંગ્યો? ઋષિ મુનિઓ આગળ. એટલે ઋષિ મુનિઓ કે અમે તો દયા પ્રભુની કરીને ખાઈ છે, એમાં ટેક્સ છે નો? એ કે કંઈક તો ખાવ છો ને, એમાંથી મને આપો થોડુંક. બધા ઋષિઓ ભેગા થયા અને આંગળીમાં ચેકો મૂક્યો બધા ઋષિઓ, અને અવડો મોટો કળશ હોય ને કુંભ તાંબાનો, એ લોહીથી ભર્યો. હજારો ઋષિઓ ભેગા થઈ અને એને પેક કર્યો, સીલ પેક. અને રાવણના રાજ સિંહાસન પર રાવણ બેઠો હતો ને, એને એક માણસને મોકલો કે એને ટેક્સ આપણો આપ્યો. આ રામા વાલ્મીક રામાયણની શરૂઆતમાં જાનથી થાય છે. અને રાવણે જયારે ખોલ્યો ને કુંભ, તો માલપાર તો લો એનો કાળ દેખાણો, એનું મોત એને દેખાણું, એને અશાંતિ અશાંતિ થઈ ગઈ જોઈને જ. એના માણસને કીધું કે મારી સરહદની બહાર એને દાટી આવો, જાઓ મારા રાજની બોર્ડરની દૂર આને ગમે ના દાટી આવો. અને જનકની મિથિલામાં ડાયટો કળશ, એમાંથી કોણ આવ્યું? સીતા માતા થયા. એ રાવણનું મોતનું નિમિત્ત બન્યા. એ સીતા માતા હતા, એ જનક રાજાની પુત્રી હતા. અને આપણે જાણીએ છીએ કે શિવે દેવતાઓની સામે ધનુષ ઉગામેલું, અને બ્રહ્માજીની પ્રાર્થનાથી મહાદેવે ધનુષ બાણ મારવાનું બંધ રાખ્યું, અને જનક રાજાના ઘરમાં એ ધનુષ થાપણ તરીકે મૂક્યું હતું. પણ કેટલું વજનવાળું હતું, કોઈ સૈનિકો હલાવી ન શકે ને, બળવાન 5 ભેગા થાય તોય. અને એ ધનુષને સીતા માતા 12 વર્ષની 15 વર્ષની દીકરી નાની હતી ને, ત્યારે ધનુષને લઈને જનક રાજા ઘરે આવી. જનકને નવાઈ લાગી ગઈ. રામાયણમાં એવું લખ્યું, નીચે લીપણ નહોતું થતું, કારણ કે કોઈ ઉચકી ના શકે ને, એટલે કચરો થતો. સીતાજી રોજ ઉચકીને બાજુ મૂકી દે, લીપણ કરે ત્યારે. જનકને થયું કે મારી દીકરીમાં એટલી બધી તાકાત છે, તો એને તાકાત વાળો પુરુષ જ પરણાવો છે મારે. એટલે આ ધનુષને જે તોડે ને એને લગ્ન કરાવવા, એટલે એની નિર્ણય લે. એટલે ધનુષ યજ્ઞ એમાં બધાને બોલાવ્યા કે બળજામાં બળજો હોય આને કોણ ઉચકી કે. એમાં રામ ભગવાન અને લક્ષ્મણજીને લઈ અને વિશ્વામિત્ર ઋષિ, 14 વર્ષના રામ ભગવાન હતા, ઓલા નાની ઉંમરના તારે નીકળ્યા ત્યાં. રામ ભગવાનના લગ્ન બહુ નાની ઉંમરે થયા છે એવું લખે છે. અને એ વખતે એક આશ્રમ જોયો, એની આશ્રમ છે ને નિર્જીવ હતો હાવ, કોઈના કપડા નહીં, કોઈ માણસ નહીં, ઝાડવા હુકાઈ ગયા. અરે રામચંદ્ર ભગવાને પૂછ્યું વિશ્વામિત્રને કે આ શું છે અહીંયા? એ કે આ તો એક ઋષિનો આશ્રમ છે, કેમ નિર્જીવ છે આ ઉજ્જડ? ત્યારે એને વિશ્વામિત્ર કહે છે કે આ આશ્રમમાં થોડાક વર્ષો પહેલાં બહુ દુઃખદ ઘટના બની ગઈ છે. અહીંયા આ તો એક ગૌતમ ઋષિનો આશ્રમ છે. અને એની કથા એવી લખે છે કે બ્રહ્માજીએ એક દીકરી ઉત્પન્ન કરી હતી, અતિ સ્વરૂપાન છોકરી, અને બ્રહ્મા પોતાની જોડે જ રાખે સ્વર્ગમાં, સત્યલોકમાં, અને એનો ઉછેર કરે. ઇન્દ્ર રાજા જયારે બ્રહ્માજીને મળવા જાય ત્યારે આ દીકરીની હામી એની નજર ખરાબ થઈ. ત્યારથી ઇન્દ્રના મનમાં પાપ પેઠવા છોકરીને જોઈને, ત્યારથી ઇન્દ્ર રાજા કહેવાય સ્વર્ગનો, પણ એની અંદર એ પાપ ભરેલું. બ્રહ્માજી એ દીકરીને થોડીક મોટી થઈ પછી
विद्या भणावा माटे एक ऋषिना आश्रममां मूकी, कहेता गौतम ऋषिना आश्रम मने आपी કે આને તમે વિદ્યા ભણાવજો. ઋષિ બહુ પવિત્ર હતા, ખાનદાન હતા, ચારિત્રવાન હતા. કોઈ જે છોકરીની હામો એની નજર કરી નથી, એને શાસ્ત્રની તમામ વિદ્યા ભણાવી. ઉંમર થઈ, યુવાન થઈ, એટલે બ્રહ્માજીને વિચાર્યું કે આના લગ્ન કોની જોડે કરાવવા આવે. પછી એને કીધું કે આ ગૌતમ ઋષિ જોડે જ એને પરણાવી દી. ઋષિ એવા પવિત્ર છે અને દીકરી ત્યાં મોટી થઈ છે. ગૌતમ ઋષિના લગ્નના એનું નામ શું હતું? અહલ્યા. એની જોડે લગ્ન થયા અને ઋષિ જ્યારે નાવા ગયા 4 વાગે ગંગાજીમાં, અને ઇન્દ્ર રાજા ઋષિનું રૂપ લઈ અને ઋષિના આશ્રમમાં પાપ કરવા બેઠા અહલ્યા જોડે. અને ઋષિ જ્યારે નાઈને આવ્યા ને, પેલા ઝાંપલીમાંથી બહાર નીકળવું ઇન્દ્રને, ઋષિ બધું જ પામી ગયા. સ્વર્ગનો અધિપતિ છો તું અને એક ઋષિના ઘરમાં પાપ કરવા આવ્યો છો, આવી પતિવ્રતા સ્ત્રીને ભ્રષ્ટ કરવા માટે જા, તને હું શ્રાપ આપું છું કે તારા શરીરમાં 1000 ભગ થઈ જાય અને દરેકમાંથી 1000 વર્ષ સુધી રસી નીકળ્યા કરે અને પીડા પામતું. સંસારના એક ક્ષણિક સુખ થોડાક. મહાભારતની અંદર એક કથા આવે છે કે એક રસ્તામાં વડલો હતો. વડલાની ડાળ કૂવામાં આમ લબડાવેલી, આમ ગયેલી, લાંબી થયેલી. કૂવો હોવા થૂંડો હતો, મલપા કાળા નાગ ને પથ્થર જ હતા, પાણી નહોતું. મોટું મધ બેઠું અને એક ભાઈ કૂવામાં લબડાઈને વડવાયો પકડી અને મધના ટીપા મોઢામાં લે. હવે કોઈ માણસ નીકળ્યા વટે માર્ગું કે ભાઈ આ વડવાઈમાંથી હાથ જો છટકશે ને તો તું કૂવામાં જઈશ ને તો જીવતો નહીં રહે, કારણ કે કાળા નાગ ને પાણ છે, હો હાથ ઊંડો કૂવો છે, તું આવી જા, આવું સાહસ ન કરીશ. એ કે બે હાથે મજબૂત પકડી છે, મધના ટીપા લઈ લો, મોટું મધ બેઠેલું, મોટા ટીપા પડે, ભૂખ્યો થયેલો, મધ ભાવે ને. ફરીને 2-4 માણસ નીકળ્યા. એલા વડવાય, બે ઉંદડા કાપે છે, ધોળો ને કાળો. કે ઉંદડાના દાંત તો બહુ નાના હોય, વડવાય તો જાડી કાંડા જેટલી છે, એકદમ ઓછી કપાઈ જાય. અને એમ કરતા ભાઈ ટીપા 2-4 લેવા રહ્યા અને વડવાય કપાઈ ગઈ, ગયો કૂવામાં. મહાભારતમાં સમજાવે છે આનો આધ્યાત્મિક અર્થ કે વડવાય છે એ માણસની આયુષ છે. સંસારના જે ક્ષણિક સુખ છે ને એ મધના ટીપા છે. અને વટે માર્ગો કહેતા મહાન પુરુષો કહે છે કે ભાઈ મનુષ્ય અવતાર લેખે લઈ લે, તું આમાં નો લોભાશ, એટલું કામ પતાવી દઉં. કાળો ને ધોળો બે ઉંદડા છે, દિવસ અને રાત આયુષ રૂપી વડવાઈને કાપી રહ્યા છે. કપાય છે કે નહીં આપણી? રોજ આયુષ કપાય છે માણસની. મનમાં શું મલકાય, રોજ તારી આવરદા ઓછી થાય. મનુષ્યનો અવતાર આપણો રોજ કપાય છે, થોડા થોડા દિવસો. મહાન પુરુષો આપણે જગાડે છે કે તમે જાગો, આ શરીર તમારું આપ્યું છે ભગવાને, તો લેખે કંઈક ઉપયોગ કરો. પણ આપણે થાય કે એટલું કામ કરી લઉં, એટલા વિષય ભોગવી લઉં, આમ સેટ થઈ જાઓ કે રામ બોલો ભાઈ રામ. એટલે ગૌતમ ઋષિ આ ઇન્દ્ર રાજાને શ્રાપ આપે છે અને રામચંદ્ર ભગવાન પછી એને ખબર પડે છે કે આ તો આવું પાપ આશ્રમમાં થયું છે. ઋષિ પણ એની પત્નીને શ્રાપ આપે છે કે તું ઓળખી ના ગઈ, ભલે મારું રૂપ લીધું હોય, પતિવ્રતા સ્ત્રી ઓળખી જવી જોઈએ, કોઈ પણ રૂપે આવે, માટે તું પથ્થર થઈ જા. જા રામ ભગવાન આશ્રમમાં ગયા અને એને પગ અડાડ્યો ને ત્યારે પેલી જાગ્રત થઈ, આ રામાયણમાં આવે છે અહલ્યાની હલ્યા થઈ આવે છે ને કથા. તમે સાંભળી હોય તો નકર છાપા જ વાંચે, ટીવી જોયું હોય તો આ તો ગ્રંથો તો કોઈ વાંચતું જ નથી. હવે હવે તો કોઈ વસાવતું નથી ને બહાર. જોજો તમે, તમારે કોઈને ઘરે ભાગવત છે? કશું નહીં, સીડી હોય ફિલ્મની, મેગી છે નો આવે કંઈક વાંચતા, એ કોઈ નથી વાંચતું. ગપ્પા મારે નવરો પડે એટલે કોઈકને ફોન કરે. ટાઈમ ક્યાં જાય છે મનુષ્ય અવતારનો આપણો, ખબર નથી આપણને. આ શરીર શું છે, કેટલા સમય પછી ફરીને મળશે આપણને, આ શરીરથી કામ શું કરવાના છે, એના માટે આપણે આ કથા છે. રામચંદ્ર ભગવાન જેને ધનુષ યજ્ઞમાં જાય છે ને, ધનુષને તો રમતવારમાં એ તો લાંબી કથાય નહીં આવે છે. સીતા માતા જોયા એને, કે ફૂલ લેવા ગયા વિશ્વામિત્રની પૂજા માટે, અને બે જોયા લક્ષ્મણે રામને, ત્યારથી સીતા મોહ પામી ગયા કે આ કોણ છે, અને જો આ ધનુષ ઉપાડે ને તો મારો જન્મ સફળ થાય. અને રામ ભગવાન સીતાને વરીને આવ્યા. આ કથા આવે છે, પણ કહેવાનું શું છે કે ધર્મ છે ને એ અધર્મનું રૂપ લે ને
ત્યારે માણસ ભૂલો પડી જાય છે. ઇન્દ્ર જ્યારે ઋષિનું રૂપ લઈને ગયો, રાવણ પણ સાધુનું રૂપ લઈને આવ્યો. જુઓ નવરાત્રા છે, માતાજીની ભક્તિ છે, પણ કેવું રૂપ લે છે? અધર્મનું રૂપ લે છે. ડિસ્કો ગરબા, કોકની છોકરીઓ છોકરા ભેગા નાચે અને ખરાબ વિચારો કરે, એ ધર્મના નામે અંદર હૃદયમાં અધર્મ વ્યાપે. જન્માષ્ટમીના તહેવારો ભગવાન જન્મ્યા હોય ત્યારે ખાસ જુગાર રમે, આડેદાડે ન રમે. જન્માષ્ટમીના દાડે રમવું જ જોઈએ થોડું સુકન. એક રાજકોટમાં એક ભાઈ છે, એની વાત કરી કે હું છે ને પહેલા પૈસા જે લાખ રૂપિયા કમાવ ને, બિલ્ડર છે, એ હું લોકમાં મૂકી દઉં. એ ક્યારે ભીમ અગિયારસ કે જન્માષ્ટમીના દાડે જ રમવા નાખી. એ સુકનના બોણીના પૈસા કહેવાય, જુગાર રમવાના. માણસને જુગાર. ધર્મ સાધુ હોય આવા લુગડા ઓઢીને અધર્મ કરે ત્યારે સમાજ પણ ભૂલો પડી જાય છે. જે સીતા માતા ભૂલા પડી ગયા રાવણ આગળ, સાધુ બનીને આવ્યો હતો. આજે કોઈ પણ માણસ જુઓ તમે, મુંબઈની અંદર હમણે કેલાલનું નામ સાંભળ્યું તમે? કેલાલ જાદુગર આપણા ભારતમાં મોટા મોટો છે. અને એ રાજ કપૂર છે ને, એને તો બધે સાંભળ્યું છે, જોયા છે તમે. એના ઘરે એ બે મિત્ર છે, આ ગયો કેલાલ, એના છોકરાનું કંઈક રિસેપ્શન હતું લગ્નનું કંઈક, એમાં દારૂ આવ્યો. એટલે કેલાલ હતા ને, એની તો પ્રમુખ સ્વામીના બહુ વાર દર્શન કર્યા છે. એને કીધું કે હું દારૂ નથી પીતો. એટલે પેલા માણસે કીધું રાજ કપૂરને કે ભાઈ આ તમે આપો તો જ પીશે, અમુક માણસો વધારીને કહેવા હોય પાછા. એટલે રાજ કપૂરે કીધું કે મારી પાર્ટીમાં આવ્યા છો ને, મારો મિત્ર છો તું, તો હું તને આપું છું, તું પી. એ કે હું દારૂ નહીં પીઉં. એ કે તું નો પીવે ને તો મારા બાપના સોગંદ છે. એ કે તારા બાપનું મારે રાખવું કે મારે મારા બાપનું રાખવું? મારા બાપે મને વચન આપ્યું છે કે દારૂ ન પીશ ક્યારે. તો આની શું કર્યું? દારૂના પ્યાલાવાળી સમસી સરબતમાં નાખી અને સરબત આપ્યું એને. એ કે સરબત તો પીવાનો હતો પણ હવે સરબતે નહીં પીવું, કારણ કે આમ જ સમસી એઠી આવીશ દારૂની. જો કટોકટીના સમય આવે ને ત્યારે માણસની દઢતા ખબર પડે. અમથા તમે આપણે સ્વામણે સત્સંગી ડુંગળી લહણ ન ખાય, પણ નવા નવા વેવાય હોય ને સત્સંગી ન હોય અને જો કંઈક નાખ્યું હોય લહણ બહણ, તો નવા છે ને બધાની વચ્ચે ક્યાં આવે ના પાડવી, પછી બે માળા ફેરવી લેશું હાથે પાછી, ઢીલા પડી જાય કે ન પડી જાય. એટલે દઢતા છે ને એ ક્યારે ખબર પડે? એમ સાધુની દઢતા છે ને એ કંઈક સ્ત્રીઓ આવે, પૈસો આવે, કાંઈક એવું કોઈક અપમાન કરી જાય, એ વખતે એની ધીરજ અને શાંતિની ખબર પડે. એમને આમ તો સાધુ કથા કરીએ છીએ ને શું વાંધો છે, પણ હેઠે રેલો આવે ને ત્યારે માણસને થાય કે રેલો બીજાને હેઠે આવે તો વાંધો નહીં, ટાઢું થશે બેહો, પણ પોતાની ઉપર આવે ને ત્યારે ઊભો થાય માણસ. એમ ભગવાન સ્વામિનારાયણ એવા પવિત્ર સંતો બનાવ્યા સમાજમાં, જેને સાચા સાધુ કહેવાય. કેવી સાધનાઓ કરી છે સંતોએ પોતાના કલ્યાણ માટે, પોતાના મોક્ષના માટે દુનિયાના તમામ સુખને ત્યાગ કરી દીધો છે તમામ. આ બ્રહ્માનંદને કોથળા પહેરાવે ને ભીખ મગાવે, આવો માણસ હોય કુવામાં જોવે ને કુવાનું પાણી ઉભરાઈને બહાર આવેલું છે. કેટલો પ્રતાપ ને ઈશ્વરીય વ્યાપકાનંદ સ્વામી ઘોડી બેઠી કરે, સતીદાનંદ સ્વામી વરસાદ પાડે, આવા આવા સંતો ભગવાન સ્વામિનારાયણની મુઠ્ઠીમાં રહેતા. અને 500 સંતો કડી તોડ, એ સહજાનંદ સ્વામીનો શું પ્રભાવ હશે? 22 વર્ષના યુવાન સહજાનંદ સ્વામી, અરે ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરને પહોંચવા ગયા ભટવદર ગામમાં રાજુલાની બાજુમાં. આમ તો મહારાજ વન વિચરણમાં નીકળ્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણને પાણી પીવું હતું ને કુએ બધા બૈરા પાણી ખેંચતા હતા, પેલા નળ નહોતા. ત્યારે શ્રીજી મહારાજની ઉંમર તો એ વખતે 16 વર્ષની, અને લેડીઝ લોકો બધા પાણી ભરે ને ભગવાન કે મને પાણી પીવડાવો. બૈરા કે આવા સાધુમાંચમાં આવ્યા કરે ને બધા ઉતાળો, પેલા કે પેલી પાસે કોઈ પાણી ન પીવડાયું. પણ 12 વર્ષની એક છોકરી નાગપાલ વરુની કાઠી દરબારની જસુબાઈનું નામ, એને કીધું કે લાવો બ્રહ્મચારી હું તમને પાણી પીવડાવું. અને ગણું બાંધ્યું ગાગરના છેડે, અને પાણી જ્યારે પાયું ભગવાને ખોબો વાળ્યો, અનંત બ્રહ્માંડના રાજા મહારાજ પરમાત્મા ખોબો વાળ્યો, પેલી છોકરી પાણી રેડ્યું. ભગવાને નામ પૂછ્યું નથી પણ એટલું બોલ્યા કે હું તને રાણી બનાવીશ, તેમને પાણી પાયું છે ને નીકળી ગયા. દાદા ખાચરના લગ્ન એની જોડે કરાવડાવ્યા વર્ષો પછી ભગવાને, અને એને પગડાવવા સ્વામિનારાયણ ભગવાન જાતે ગયા છે. લગ્ન કરાવીને પાછા વળ્યા ત્યારે શ્રીજી મહારાજે મોણ પર ગામ છે મહુવાની આ બાજુ, મહુવાથી 15-20 કિલોમીટર દૂર,
ભગવાન જાનને કહે છે કે તમે જાઓ, હું ગામમાં જઈને આવું છું. એક શાર્દુલ ખસ્યો કરીને બહુ જ બારવટિયા જેવો માણસ માથા ભરે, એના ઘરે ભગવાન સ્વામિનારાયણ માણકી ઘોડી લઈને ગયા. અને એ તો ઘરે જ હતો. અંગ્રેજ સરકારે હોધવા માટે એ જમાનાની અંદર 25,000 ઇનામ બહાર પાડ્યું હતું અને ફાંસીની સજા હતી અને પકડાઈને તરત. સ્વામિનારાયણ ભગવાન ને ગયા અને પોતે રાજી થઈ ગયો કે સ્વામિનારાયણ તમે મારા ઘરે આવ્યા, હું તો પાપી છું, મારી રસોઈ જમીન જાઓ, મારા પાપ બાળો. એ તો સીધું લેવા ગયો ગામમાં રસોઈનું. અને ભગવાન સ્વામિનારાયણને બોલી નાખી દીધી ચાંગા માછી, ધરસી પાથરી આપી, પાણીનો કળશો એની પત્ની આપ્યો. સ્વામિનારાયણ ભગવાન કે તારું અન્ન અને પાણી મારે હરામ છે, હું નહીં પીવું. તો હાલતા થઈ ગયા. પેલી તો રડે કે પેલો આવે ક્યાં સુધી, રહ્યો તો ખરા. ભગવાન જતા રહ્યા અને પેલો સીધું લઈને આવ્યો કે સ્વામિનારાયણ ક્યાં ગયા, એ તો જતા રહ્યા. અન્ન પાણી હરામ કરીને ગયા છે આપણા ઘરનું. પેલો ઘોડી લઈને પાછળ ગયો. આવો ખોરાટ માણસ માથા ભારે, અંગ્રેજોના હાથમાં ન આવે. અને સ્વામિનારાયણ ભગવાનને પાછા લઈ આવ્યો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે પાલતાણામાં શેત્રુજીનો ડુંગર છે, એમાં જૈનોનું મોટું સ્થાન છે, એમાં જૈનોના એક તીર્થંકર છે શંભવનાથ, એનો મુગટનો તિલકમણિ તું ચોરી ગયો છો, એટલે અંગ્રેજો તને હોધે છે. સાચા હીરાનો બહુ જ કિંમતીમાં કિંમતી તિલકમણિ હતો, ટાંકણાથી કપાળને ટાંકણું મારીને ખેંચીને કાઢી નાખ્યો છે, માટે તું અંગ્રેજને જમા કરાવી દે ને પાછો આપ્યાય તો તારું અન્ન ખાવું. અને એને આજ્ઞા શું હતી કે ભલાનો આદેશ અંગ્રેજોનો કે હાથમાં આવે એટલે ફાંસી ચડાવી દેવો. હવે કેવો કટકોટીનો સમય કહેવાય. અમુક વસ્તુ તો આપણે ભગવાન કેમ કરીએ, પણ અમુક વખતે વિચારીએ આપણે, હા કે એ બધું બરાબર, પણ આમાં જો આપણે વિચારીને કરવું જોશે. બધું ન આપણે કહીએ ભગવાન કેમ હો ન થાય, અમુક અમુક વિચારીએ આપણે. અને પેલો દેવા ગયો અંગ્રેજને, નીલ સાહેબ કરીને હતા મહુવામાં, રાત્રે જગાડ્યા ને. અને એ કે તું કોણ છો, હું પોતે સાદુલ ખસ્યો છું. અને ચોકીદારી પકડી લીધો ને, હાથકડી જ પહેરાઈ દીધી. કેમ આવ્યો છો કે મણી દેવા, કે સામેથી કેમ આવ્યો છો, કે સ્વામિનારાયણ મારા ઘરમાં બેઠા છે અને ભૂખ્યા છે, કે તું તિલકમણી આપ્યા પછી તારું અનાજ ખાવ, એટલે હું દેવા આવ્યો છું, મને ફાંસી ચડાવ ચડાવી દો. કે છે એ કે સ્વામિનારાયણને મળવા પહેલાં મારે આવવું પડશે સાહેબ, કે એની મોકલ્યો ને તને. અને સાહેબ ઘોડી લઈને આવ્યા પેલાને ખસ્યાની ભેગા. સ્વામિનારાયણ ભગવાન ફળિયામાં બેઠા હતા, નમસ્કાર કર્યા. સ્વામિનારાયણ ભગવાને કીધું કે હવે આ ભાઈની બાહેંધરી હું તમને આપું છું કે કોઈ ચોરી નહીં કરે. અને એને દુઃખ થયું છે ને તમને વસ્તુ પાછી આપે છે, તો મારી વિનંતી છે કે એને નિર્દોષ છોડી દો તમે. અને ભગવાનના કહેવાથી અંગ્રેજે આને નિર્દોષ છોડી દીધો. એક શબ્દમાં માણસનું પરિવર્તન કરી નાખ્યું. જુઓ ભગવાન તો ગમે તેવા માણસને આમથી આમ કરી દે થોડીક વારમાં.